ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી ભાગે ભારતીય સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા અને ગાયત્રી માતા, યજ્ઞ પિતા અને ગાયત્રી માતા. મોમ્બાસા આફ્રિકામાં આપવામાં આવેલ આ વિશિષ્ટ ઉદ્બોધનમાં પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યજ્ઞને વિશદ વ્યાખ્યા કરતા નજરે પડે છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે યજ્ઞમાં આપણે દેવ આહવાનનો ક્રમ કરીએ છીએ અને દેવતા ત્યાં જ આવે છે જ્યાં સાચી ભાવનાઓથી તેમને પોકારવામાં આવે છે. યુગ ઋષિ કહે છે કે દેવતા એ નથી કે જે સ્વર્ગમાં વિશિષ્ટ રૂપ ધારણ કરી બેઠા છે, પરંતુ દેવતા એ છે જેમણે દેવોના ભાવ અંગીકાર કરી લીધા છે, જે સમાજ પાસેથી લેવાનું ઓછું અને સમાજને આપવાનું વધારે જાણે છે, એ જ સાચા અર્થમાં દેવતા કહેવામાં આવે છે. એ જ સાચા અર્થમાં દેવતા કહેવાઈ શકે છે. આ અર્થમાં એક યજ્ઞ સમાજનું ઋણ ચૂકવાનું માધ્યમ બની જાય છે અને પ્રક્રિયા આપણા શરીરથી માંડીને પ્રકૃતિની વ્યવસ્થા બધામાં સદાય જોવા મળે છે. જો બધા લેવાનો ભાવ રાખે અને બદલામાં કાંઈ આપે નહીં તો સૃષ્ટિ જોત જોતામાં નષ્ટ થઈ જાય છે. આવો હૃદયગમ કરીએ એમની અમૃતવાણીને. ભાવનાઓના ભૂખ્યા છે ભગવાન, ભાવનાઓના ભૂખ્યા છે ભગવાન. ઋષિ ચિંતન ચેનલમાં આપનું સ્વાગત છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યની અમૃતવાણી, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યની અમૃતવાણી. ભારતીય સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા અને ગાયત્રી માતા, યજ્ઞ પિતા અને ગાયત્રી માતા. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે બોલો. ઓમ ભૂર્ભુ અશ્વાત સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. દેવ્યો ભાઈઓ, આપણા યજ્ઞ આયોજનનો આજે બીજો દિવસ છે. ભગવાનને અને દેવતાઓને વેદ મંત્રો દ્વારા આહવાન કરીને બોલાવવામાં આવ્યા અને દેવતા લોકો દોડતા દોડતા આવી ગયા. દેવતા શું કામ આવે? ચોખા ખાવા, ફૂલ ખાવા અને ઘી પીવા મને નથી આવતા, પરંતુ ઘી, ચોખા અને ફૂલ સાથે જોડાયેલી આપણી જે ભાવના છે, એ ભાવનાઓને સૂંઘતા તેઓ આવી ગયા. વેદ મંત્રો દ્વારા, આહવાન દ્વારા તેઓ આવી ગયા. દેવતા કારણ વિના આવતા નથી. કોઈ વ્યક્તિ કોઈને ત્યાં શું કારણ વગર જાય છે? નથી જતું. દેવતા આપણા ચોખાના ભૂખ્યા નથી કે જેણે આપે આહવાન કર્યું. 33 કરોડ દેવતાઓને યજ્ઞમાં આહવાન કરવામાં આવ્યું અને તેઓ એક વિશેષ કાર્ય માટે આવ્યા અને વિશેષ માર્ગ શોધવા માટે આવ્યા. જ્યારે પણ ક્યાંય યજ્ઞ કરવામાં આવે છે ત્યાં મંત્ર બોલાવવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે, ઘી હોમવામાં આવે છે, એ બધાની સાથે મનુષ્યની ભાવનાઓ જોડાયેલી હોય છે. દેવતા ભાવનાઓને જોવા માટે, સૂંઘવા માટે આવે છે. આપણી ભાવનાઓ જો શ્રેષ્ઠ રહી હશે તો એ ભાવનાને આધારે દેવતા આપના ઉપર કૃપા કરશે અને આશીર્વાદ આપી જશે. જો આપણી ભાવનાઓ નહીં હોય, કેવળ આપણી ક્રિયા છે, કેવળ આપ શરીરથી કામ કરી રહ્યા હશો તો જે લાભ મળવો જોઈતો હતો તે મળી શકશે નહીં. દેવતાઓ ક્રિયાઓના ભૂખ્યા નથી, ભાવનાઓના ભૂખ્યા છે. આપ લોકોએ હવન કર્યો તેની સાથે સાથે આપની ભાવનાઓ પણ જોડાયેલી હશે. સંસારનું ફરજ ચૂકવાનું નામ યજ્ઞ છે. સંસારનું કરજ ચૂકવાનું કામ યજ્ઞ છે. મિત્રો, પ્રાચીન કાળમાં જ્યારે લોકો યજ્ઞ કરતા હતા ત્યારે તેમની ભાવનાઓ રહી યા કરતી હતી કે સંસારમાંથી અમે શ્વાસ લીધો છે અને શ્વાસે અમને જીવતા રાખ્યા છે. નાક દ્વારા જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો સારા વારો લઈને છીએ, અને જ્યારે મોંમાંથી અને નાકમાંથી થઈને શ્વાસ બહાર નીકળે છે તો ગંદા થઈને નીકળે છે. સંસારમાંથી આપણે સારો શ્વાસ લીધો છે
આપણું કામ છે કે આપણે આ દુનિયાને સારું વાયુ આપીને જઈએ. આખા સમાજ પાસેથી આપણે શિક્ષણ લીધું, આપણે વિદ્યા ભણ્યા, જ્ઞાન મેળવ્યું, માતા પિતાની સહાય મેળવી, શિક્ષકો પાસેથી ભણવાનું શીખ્યા, કોણ જાણે કેટલા લોકો પાસેથી શું શું લીધું. આપણું એ કામ છે કે જ્યારે આપણે સંસારમાં જઈએ છીએ તો આપણે બધાનું કરજ ચૂકવવા જઈએ છીએ. કરજ ચૂકવવાની વિદ્યાનું નામ યજ્ઞ છે અને ભાવના યજ્ઞ છે, જેમાં મનુષ્યના મનમાં એ વિચાર હંમેશા ભરાયેલો રહે છે કે સંસારમાં લેનારો કરતાં દેનારોનું આપણું નામ ગણતરીમાં લેવાય. સંસાર બે પ્રકારના જીવ, એકને કહે છે દેવ અને બીજા કહે છે લેવ. દેવ એ લોકોને જેને દીધું છે, પિતાએ ભણાવ્યા, બદલામાં પિતાની સેવા કરી, મોટા ભાઈએ મોટી બહેનની દેખરેખ કરી, શિક્ષકોએ ભણાવ્યા, તેમનું ઋણ સ્વીકારાયું, સમાજ પાસેથી મેળવ્યું તો સમાજનું ઋણ ચૂકવ્યું. આ લોકો કોણ કહેવાય છે? આ લોકો દેવતા કહેવાય છે. સ્વર્ગમાં પણ આવા લોકો જ રહે છે અને જમીન પર આ લોકો જ રહે છે. દેવતાઓનું નામ છે દેવતા, દેનારાઓનું નામ છે દેવતા. મિત્રો, બ્રાહ્મણે આપણે બ્રાહ્મણ દેવતા કહેતા હતા. શા માટે કહેતા હતા? એટલા માટે કહેતા હતા કે તેઓ થોડું લેતા રહેતા હતા અને વધારે આપતા રહેતા હતા. બ્રાહ્મણોએ થોડું ખાઈ લીધું, સંતોષથી રહ્યા અને પોતાનો બધે બધો સમય સમાજનું કલ્યાણ માટે, વિદ્યાલય ચલાવવા માટે, ધર્મગ્રંથ લખવા માટે, ચિકિત્સા માટે, દવા દારૂ અને વિતાવેલા સમય હતા. ઉપકાર કરનાર લોકોનું નામ દેવતા. દેવતાએ આપણે મંત્રો બોલાવ્યા અને તે પારખવા માટે આવ્યા અને આપણે અંદર યજ્ઞની ભાવના, યજ્ઞની પ્રવૃત્તિ છે કે નહીં. બેશક આપે ઘી હોમ્યું, આપે ઈચ્છ્યું તો ઘી ખાઈ શકતા હતા, મીઠાઈ બનાવી શકતા હતા, આપણી દાળ નાખી શકતા હતા, પૂરી બનાવી શકતા હતા, પણ આપે આપના માટે એ ન કર્યું અને ન ખાધું. તેને આપે હવા દ્વારા સમસ્ત પ્રાણીઓ પાસે મોકલી દીધું. આ યજ્ઞની વૃત્તિ અને યજ્ઞ ભાવના છે જે હવનથી શરૂ થાય છે. હવનથી પૂરી નથી થતી, હવનથી તો શરૂ કરીએ છીએ. બાળક જ્યારે સ્કૂલે જાય છે તો પાટી પર શ્રી ગણેશાય નમઃ લખે છે, ભણતર શરૂ થાય પછી બંધ થતું નથી. મિત્રો, આપણો યજ્ઞ અહીંથી શરૂ થાય છે. આપ લોકોએ આપનું ઘી, જેને આપના ખાવા પીવા કામમાં લાવી શક્યા હતા, આપના બાળકોને પણ ખવડાવી શકતા હતા, પરંતુ આપે આપના માટે ખાધું નહીં. આપના મનમાં એવો ખ્યાલ આવ્યો કે સમગ્ર સંસાર વાયુ સુગંધી બનાવવા માટે આપે ઘીને હવામાં ભેળવીને સમસ્ત પ્રાણીઓના શરીરને પુષ્ટિ માટે, રોગનું નિવારણ કરવા માટે, પ્રત્યક્ષ પ્રાણીની અંદર સારી ભાવનાઓ ઉત્પન્ન કરવા માટે આપનું ઘી, આપના પૈસા, આપનો સમય આપે ખર્ચવા જોઈએ. હવન દ્વારા ભક્તિનો આ અભ્યાસ આપને કરાવવામાં આવ્યો. હવન એક અભ્યાસ છે, હવન એક શરૂઆત છે કે મનુષ્ય કેવી રીતે જીવન જીવવું જોઈએ. રામાયણનો સાચો સંદેશ શું છે? રામાયણનો સાચો સંદેશ શું છે? મિત્રો, આપના યજ્ઞમાં દેવતા આવ્યા અને આપની ભાવનાઓને જોઈ અને તેઓ પ્રસન્ન થઈ ગયા. આપે યજ્ઞ દ્વારા જે ભાવનાઓ શરૂ કરી છે તે આગળ પણ વધતી રહેવી જોઈએ. આપ જ્યાં પણ નિવાસ કરતા હો, ઘરમાં રહેતા હો, તો ઘરના બધા લોકો સાથે પ્રેમ ભાવ ઉત્પન્ન કરો, એકબીજાનો ત્યાગ કરતા કરતા શીખો. આખે આખું રામાયણ આ વાત પર જ લખાયેલું છે કે એક ગૃહસ્થ અને આદર્શ ગૃહસ્થ કેવી રીતે બનાવી શકાય છે. રામે ભરતજી માટે ત્યાગ કર્યો અને ભરતે રામજી માટે ત્યાગ કર્યો. કૌશલ્યાએ કહ્યું કે પિતાની આજ્ઞા છે કે મારા બાળક વનમાં જાય. સીતાજીએ પણ ત્યાગ કર્યો, તેમણે કહ્યું કે મારા પતિ વનમાં જાય છે તો હું રાજમહેલમાં સુખને
લઈને શું કરું? લક્ષ્મણજી કહે કે મારા મોટા ભાઈ પિતા સમાન છે, તેઓ જંગલમાં જાય, વનમાં રહે છે, મને વનવાસ નથી મળતો તો સુખ થયું, મારે પણ વનવાસ જવું જોઈએ. સીતાજીએ કહ્યું કે હું મારા પિતા સાથે વનવાસ જઈશ. સીતાજીએ કહ્યું કે હું મારા પતિ સાથે વનવાસ જઈશ. પરંતુ લક્ષ્મણજીના પત્નીએ એક પગલું આગળ વધ્યું અને કહ્યું કે પતિ દેવતા આપ જાઓ, રામચંદ્રજીની સેવા કરો, સીતાજીની સેવા કરો, હું તો ભૂખી રહી લઈશ, એકલી રહી લઈશ, મુસીબતો વેઠીને પણ એકલી રહી રહીશ, પરંતુ આપના કર્તવ્ય અને સેવાના માર્ગમાં કોઈ અવરોધ નહીં નાખું. મિત્રો, આ શું છે? આ એ ચીજ છે કે યજ્ઞ ઉપર ટકેલી છે. રામાયણ યજ્ઞની વ્યાખ્યામાં લખ્યું છે કે રામચંદ્રજી ક્યાંથી ઉત્પન્ન થયા? યજ્ઞમાંથી ઉત્પન્ન થયા. લક્ષ્મણજી યજ્ઞમાંથી ઉત્પન્ન થયા. ભરત, શત્રુજન યજ્ઞમાંથી ઉત્પન્ન થયા. જે લોકોનું જીવન યજ્ઞથી ભરેલું હોય, પરોપકારથી ભરેલું હોય, યજ્ઞથી ભરેલું હોય, તેમના સંતાન હંમેશા લક્ષ્મણ જેવા હશે, રામ જેવા હશે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નને યજ્ઞમાંથી ઉત્પન્ન કરવામાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિના પિતા છે યજ્ઞ. ભારતીય સંસ્કૃતિના પિતા છે યજ્ઞ. ભગવાન રામ પોતાનો જીવ જોખમમાં મૂકીને યજ્ઞની રક્ષા કરવા માટે વિશ્વામિત્રજીના આશ્રમમાં ચાલ્યા ગયા. રાક્ષસોએ હુમલો કર્યો. તેમણે યજ્ઞની રક્ષા કરવા માટે રાક્ષસો સાથે લડાઈ કરી. યજ્ઞ આપણી ભારતીય સંસ્કૃતિના પિતા છે. અને હવન, હવન પણ, અને હવન ઉપરાંત એ વૃત્તિ પણ કે એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ. આપણે લોભી ન બનવું જોઈએ અને આપણે સમાજ માટે ઉપયોગી થઈને જીવવું જોઈએ. યજ્ઞના મૂળમાં વૃત્તિ છે. યજ્ઞ આપણા પિતા છે. તેનાથી હિન્દુ ધર્મ ઉત્પન્ન થયો છે. તેનાથી હિન્દુ સંસ્કૃતિ ઉત્પન્ન થઈ છે. મિત્રો, આ હિન્દુ સંસ્કૃતિ જેવી રહી છે, તે પેટ ભરવા માટે પેદા થાય છે અને પેટ ભરતા ભરતા જ મૃત્યુના મોહમાં ચાલ્યા જાય છે. તો આપણે દુનિયામાં દેવતા કહેવા લાયક ન રહ્યા હોત. દેવતા આપણે એટલા માટે કહેતા રહ્યા છે કે આપણે આપણા જીવનને નમૂનારૂપ બનાવ્યું, આદર્શ બનાવ્યું, ઊંચું બનાવ્યું. જીવનને ઊંચું બનાવવાનું શિક્ષણ, જીવનને સારું બનાવવાનું શિક્ષણ આપવા માટે આપણી યજ્ઞ પરંપરાઓ છે, તેમાં આ પ્રત્યક્ષ આ વાત જોઈએ. યજ્ઞમાં એક શિક્ષણ આપવામાં આવે છે, આપણે પોતે ઘી ખાતા નથી. દુનિયાના સુખ શાંતિ માટે, દુનિયાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણા ઘીને આપણે અગ્નિમાં હવન કરીને વાયુ દ્વારા વિખેરીએ છીએ. વાયુ આપણે લીધો, સારો વાયુ લેવો તેને આપણે આપણું કર્તવ્ય માનીએ છીએ, ફરજ માનીએ છીએ કે સમાજ પાસેથી આપણે લીધું છે તેને આપણે બદલો ચૂકવી જઈશું, આપણે જેવું જ પરોપકારી જીવન જીવશું. એ યજ્ઞનું શિક્ષણ છે. આ આખે આખો સંસાર, મનુષ્ય જીવન યજ્ઞના વિચારો ઉપર ટકેલું છે. મિત્રો, આપણું શરીર કેવી રીતે ઉત્પન્ન થયું? આ શરીર માના ત્યાગનું પરિણામ છે. માએ આપણને પોતાના પેટમાં 9 મહિના સુધી રાખ્યા, પોતાનું લોહી, માંસ, હાડકા નીચોવીની આપણને આપ્યા. જો માએ પોતાનો ત્યાગ ન કર્યો હોત તો આ કદાચ આપણો જન્મ પણ સંભવ ન હોત. માનો ત્યાગ છે, તેના પરિણામે આપણું શરીર જીવતું છે. માએ પોતાના લાલ રંગનું લોહી સફેદ રૂપે બદલી નાખ્યું અને એ સફેદ દૂધ પીને આપણે જીવતા રહ્યા. જો માએ ત્યાગ ન કર્યો હોત, તેની અંદર સેવાની ભાવના ન હોત, પરોપકારની વૃત્તિ તેની અંદર ન રહી હોત, તો પ્રેમ તેની અંદર ન રહ્યો હોત, તો અમે અને તમે કોઈનું પણ જીવન દુનિયા સંભવ રહ્યું ન હોત. મનુષ્ય માના પ્રેમ ઉપર જીવતો છે, ત્યાગ ઉપર જીવતો છે અને એ જ યજ્ઞ.
આખે આખી દુનિયા જે ચાલી રહી છે તે ઉપર ચાલી રહી છે. યજ્ઞનો મનોવૃત્તિઓ દુનિયામાંથી જ્યારે સમાપ્ત કરી દેવામાં આવશે તો દુનિયામાં કલહ ફેલાઈ જશે, પાપ ફેલાઈ જશે, દુનિયામાં અશાંતિ સર્જાઈ જશે અને નરક ઉત્પન્ન થઈ જશે. ક્યારે? જ્યારે આપણે યજ્ઞમાં મનોવૃત્તિઓને દુનિયામાંથી નિકાલ કરી દઈશું ત્યારે. યજ્ઞનો ભાવ આખી સૃષ્ટિમાં ગતિમાન છે. યજ્ઞનો ભાવ આખી દુનિયામાં ગતિમાન છે. મિત્રો, વાદરો સમુદ્રનું પાણી પીને આવે છે અને જમીન પર વરસે છે. આ મહેનત વાદરાઓની કોઈ કિંમત વિના, કોઈ સ્વાર્થ વિના, કોઈ લોભ વિના, સમુદ્ર કોઈ લોભ વિના, કોઈ લાલચ વિના, કોઈ સ્વાર્થ વિના વાદરોને પાણી આપ્યા કરે છે. વાદરો જમીન પર વસતા રહે છે, જમીન પાણી પીવડાવતા રહે છે. જમીન એ વાદરોના પાણીને પીને ઘાસ અનાજ ઉગે છે, વૃક્ષ વનસ્પતિ ઉગે છે, ઉગાડે છે, શાકભાજી ઉગાડે છે, ફળ ફૂલ ઉગાડે છે, જેના ઉપર અમે અને તમે જીવતા છીએ. જો જમીનને ત્યાગ ન કર્યો હોત તો જે પાણી વાદરમાંથી પડ્યું હતું તે પીને પોતે ચૂપ રહી બેસી ગઈ હોત તો અનાજ ક્યાંથી આવડ, ઘાસ ક્યાંથી આવડ, દૂધ ક્યાંથી આવડ, અમે દુનિયામાં જીવન ક્યાંથી રહ્યું હોત. ત્યાગ અને સેવાની આ વૃત્તિ જમીનની અંદર, વાદરની અંદર, સમુદ્રની અંદર, નદીઓની અંદર રહી હોત, વાદરોએ છુપાયેલું પાણી નદીઓને જો રોકી લીધું હોત તો સર્વત્ર પૂર આવી જાત, મુસીબતો આવી જાત, સમુદ્ર સુકાઈ ગયા હોત. પરંતુ નદીઓએ પાણી વહેવા દીધું, જે આગળ જતા સમુદ્રમાં ભળી ગયું, સમુદ્ર ભળાતો ગયો અને આમ નદીઓનું પાણી સમુદ્રમાં, સમુદ્રનું પાણી વાદરામાં, વાદરાનું પાણી જમીન પર અને જમીનનું પાણી નદીઓમાં ચાલ્યું જાય છે. આ ચક્ર સતત ચાલી રહ્યું છે. આજ યજ્ઞ છે, આજ યજ્ઞ છે. આ યજ્ઞના આધારે દુનિયાઓ ટકેલી રહેલી છે અને અમે અને તમે યજ્ઞના આજ મનોવૃત્તિઓને જીવનમાં સ્થાન આપવા દરરોજ પ્રયત્ન કરીએ છીએ. લઈએ ઓછું અને દઈએ વધારે, એક દેવત્વની પરિભાષા છે. મિત્રો, આપણે કર્તવ્ય ભૂલી જઈએ છીએ અને અધિકાર માગીએ છીએ, એટલા માટે દરેક જગ્યાએ કલશ ઉત્પન્ન થાય છે, દરેક જગ્યાએ લડાઈ ઝઘડા થાય છે. આપણી મુસીબતો સમાધાન ફક્ત એક જ છે અને તે એ છે કે આપણે લઈ છીએ ઓછું અને દઈએ વધારે. જો આ આપણો સ્વભાવ બની જાય તો આપણે દેવ બની શકીએ છીએ, દેવ બનીને દુનિયામાં શાંતિ લાવી શકીએ છીએ. આપણું શરીર એક યજ્ઞ છે, હાથે કમાણી કરી પણ શું હાથે ખાધો? ના, હાથે નથી ખાધું. ખાધું કોણે? મોએ ખાધું. મોએ ખાઈને પોતાની પાસે જમા રાખ્યું? ના, જમા નથી રાખ્યું. પછી તે ક્યાં ચાલી ગયું? એ અનાજ મેં જે મોએ ખાધું હતું તે મોએ ચાવ્યા પછી પેટમાં આપી દીધું. પેટે શું કર્યું? પેટે જમા ન રાખવું જોઈએ, પેટે આખા શરીર માટે ખર્ચી નાખવું જોઈએ. પેટનો આ સ્વભાવ છે, જો પેટમાં જમા કરીને રાખશે તો શું થઈ જશે? તો પેટ ફૂલી જશે, પેટમાં દુખાવો થઈ જશે, ઉલટી થઈ જશે, કબજિયાત થઈ જશે, અનેક બીમારી ઉત્પન્ન થઈ જશે. નવું અનાજ ખાઈ શકશો નહીં. અનાજ આપવાથી ભગવાન પોતાને હાથે સંકોચી લેશે અને મનાઈ કરશે કે આ માણસને હક નથી કે નવું અનાજ ખાય. સ્વાર્થી અને ચાલાક માણસને હું નહીં આપું. મિત્રો, ભગવાનને માણસને દેવાથી હાથ સંકોચી લેશે. જે માણસ એમ સમજી લીધું કે આપણે આપણી કમાણી ફક્ત આપણા માટે જ ખર્ચવાની છે, આપણી કમાણી ફક્ત આપણે જ ખાવાની છે, તેમાંથી કોઈ ભાગ આપવાનો નથી, આવા લોકો હિન્દુ હોતા નથી, આવા લોકો દેવતા હોતા નથી. દેવતાઓનું આહવાન કરવા સાથે આપણે દેવતાઓની મનોવૃત્તિ ઉત્પન્ન કરવી જોઈએ. દેવતા માગવા આવે છે
આપણું શરીર દેવાલય છે, જેમાં દેવતા નિવાસ કરે છે. પેટે જે ખાવાનું ખાધું તે ક્યાં ચાલ્યું ગયું? લોહી બનાવીને હૃદયને મોકલી દેવામાં આવ્યું. લોહીનું શું થયું? લોહીને નાળીઓમાં મોકલી દેવામાં આવી. નાળીએ હૃદયને આપ્યું, હૃદયે નાળીઓને આપ્યું. આધ્યાત્મિક સામ્યવાદ શું છે? મનુષ્ય, તમે સમાજને આપો, સમાજ તમને આપશે. સમાજને ઉન્નતિશીલ બનાવો, સમાજ તમને ઉન્નતિશીલ બનાવશે. રોકીને રાખશો તો તમે દુઃખ મેળવશો અને આખો સમાજ પણ દુઃખ મેળવશે. આ આધ્યાત્મિક સામ્યવાદ છે, જેને આપણા ઋષિઓએ પણ સમજાવ્યા અને જ્યારે લોકોને માનવાનો ઇનકાર કરી દીધો તો બીજી રીતે દુનિયા તોફાન રૂપે, લહેરો રૂપે વધતો ચાલ્યો આવી રહ્યો. પ્રત્યક્ષ માણસે મજબૂર કરશે કે જેને પોતાના માટે ન જીવવું જોઈએ. આ જ તો સમાજવાદ છે, આનું નામ તો સામ્યવાદ છે. આપ આપની ઈચ્છાથી કરવા નથી માગતા તો જબરજસ્તી આ પ્રક્રિયા ભગવાન લાવશે. જે સારું છે કે આપ આપણી ઈચ્છાથી કરો, ભગવાને આપની સાથે જબરજસ્તી ન કરવી પડે. આ વાત આપણે યજ્ઞ સાયન્સ, યજ્ઞની ફિલોસોફી સમજાવે છે. મિત્રો, જે લોહી હૃદયમાં હતું તે નાળીઓને આપવામાં આવ્યું, નાળીઓએ હૃદયને આપ્યું. શું હાથ નખામાં આપવામાં આવ્યા છે? ના, હાથ પાસે પણ લોહી આવ્યું. જેણે કમાણી કરી હતી અને પોતાના માટે ખાધું ન હતું તેને મોએ ખવડાવી દીધું. શું તે ખાલી હાથ છે? ના, તે ખાલી હાથ નથી. હરી ફરીને લોહી ફરીને તેની પાસે આવી ગયું. અને જ્યારે આપણે નાળીને સ્પર્શીએ છીએ તો રેલગાડીની જેમ ધક ધક કરતું લોહી વહેતું અનુભવાય છે. જો હાથ ઈચ્છે તો પણ પોતાની જાતે લોહી બનાવી શકતા ન હતા. બે સિલિંગ કમાયા, બે સિલિંગ ઈચ્છીએ કે લોહી બનાવી દઈએ તો આપણા હાથની તાકાત નથી કે લોહી બનાવી દે. જો તેણે પોતાની નાળીઓમાં લોહી લેવું હોય અને હાથ મજબૂત રહેવું હોય તો લાલ રંગના રહેવું હોય, હટ્ટા કટ્ટા રહેવું હોય, શાંતિ ભરેલા રહેવું હોય તો હાથે જેણે જે અનાજથી કમાણી કરી હતી તે પોતાની મુઠ્ઠીમાં રોકવું ન જોઈએ, પણ મોએ આપી દેવું જોઈએ. મોએ પેટને આપી દેવું જોઈએ, પેટે હૃદયને આપી દેવું, હૃદયે નાળીઓને આપી દેવું જોઈએ, નાળીઓએ આખા શરીરને આપી દેવું જોઈએ. અને જે કમાણી કરે છે તે હાથ પણ આપી દેવું જોઈએ. આ સમાજનું ચક્ર છે, આના ઉપર દુનિયામાં શાંતિ ટકેલી છે. જો ક્યારેય પણ આપ શાંતિ તોડવા માગશો તો મુસીબતમાં ફસાઈ જશો. કઠણાઈઓ આવશે, સેકડો પ્રકારની અશાંતિઓ આવશે. મિત્રો, જો આપ મા બાપ પાસે લેતા જાઓ અને આપવાનો ઇનકાર કરી દો કે અમારા માતાની સેવા કરવાની જરૂર નથી, આ ઘરડી તો નકામી છે, આ ઘરડીને અમે શા માટે ખવડાવીએ અને શા માટે તેની સેવા કરીએ, આ તો નકામી છે. જેવી રીતે ગરડા બળદને કસાઈને ત્યાં મોકલી દેવામાં આવ્યા છે તેવી રીતે આપ ગરડા મા બાપને કસાઈને ત્યાં મોકલવા લાગો અને એટલા સ્વાર્થી થઈ જાઓ તો પછી આપ વિશ્વાસ રાખજો કે આપના દીકરા પણ આપની સાથે એવો જ વ્યવહાર કરશે. આપની મા સાથે ખરાબ વ્યવહાર કર્યા પછી આપના પર મુસીબત આવશે. બાપ નકામા છે તો તેને દૂર કરો, ખાવાનું ન ખવડાવો, અપમાન કરો, પરંતુ આપ તૈયાર થઈ જાઓ કે આપના દીકરા પણ આપની સાથે એવો જ વ્યવહાર કરવાનો છે જે આપે આપના મા બાપ સાથે કર્યો છે. બાળકોને સંસ્કારિત બનાવો, બાળકોને સંસ્કારિત બનાવો. મિત્રો, આપણા ફાયદા માટે છે કે આપણે સમાજને સુખી બનાવવા માટે કામ કરીએ, બાળકોને સારા સંસ્કારિત બનવા માટે કામ કરીએ. તેના માટે સૌથી પહેલાં પોતાને ખુદને સ્વયંશીલ બનાવો, ચરિત્ર બનાવો. બાળકોને સ્કૂલમાં ભણાવીને આપ તેમને સારા માણસ બનાવી શકતા નથી.
બાળકોને સારા બનાવવા હોય તો આપે પોતે પહેલા સારા બનવું પડશે. બાળકોના શિક્ષણ અને શિક્ષકની જવાબદાર નથી. બાળકોના શિક્ષણ અને શિક્ષક જવાબદાર નથી. માતા પિતા જવાબદાર નથી. જેમણે સ્વાર્થી જીવન જીવ્યું, જેમણે બાળકો સાથે આદર્શ રજૂ ન કર્યો. જો આપણે આપણા મા બાપની સેવા કરી હોત તો નાના નાના બાળકોએ શીખ લીધી હોત. એ આપણા મા બાપ સાથે આપણે એવો વ્યવહાર કરવો જોઈએ, એ આપણા પક્ષમાં છે અને આપણા માટે ફાયદાકારક છે કે આપણે સેવાનું જીવન જીવીએ, સંયમનું જીવન જીવીએ, સદાચારીનું જીવન જીવીએ. સદાચારી જીવન જીવવું એટલે સમાજમાં શાંતિ સ્થાપના કરવી. સંયમી જીવન જીવવું એટલે સમાજમાં શાંતિ સ્થાપના કરવી. આપણા કામોમાંથી, આપણા પેટમાંથી કેટલા રૂપિયા કાઢવા, થોડાક સમય કાઢવો, થોડીક ચીજો કાઢવી અને જોવું કે આપણી ચારે બાજુ કેટલી મુસીબતો છવાયેલી છે, જેમાં આપણે ભાગ વહેંચવો જોઈએ. એ મુસીબતોને ઓછી કરવા માટે આપણા જ્ઞાન, આપણા પરસેવાની કમાણીનો લોકોને ફાયદો આપવો જોઈએ. આ વૃત્તિ દેવતાઓની છે. દેવતાઓની વૃત્તિ લોકમંગલ. દેવતાઓની વૃત્તિ છે લોકમંગલ. મિત્રો, દેવતાઓએ લોકો પર પ્રસન્ન થતા રહે છે. જેમના વિચારો ઉચ્ચ હોય અને જેમના જીવનના કાર્યો સારા, નેક અને ભલા હોય, દેવતા એવું ન કરી શકે કે આ બકરીનું ગળું કાપી નાખો અને એમ કહો કે અમે લોટરી લાગી જાય, હરામની કમાણી ખાવા માટે પાપનું લોહી દેવતાઓને પીવડાવો. એવા દેવતાઓ દુનિયામાં નથી. દેવતા એવા છે જે ભલા મનુષ્યની મનોવૃત્તિ જોતા રહે અને તેમના પર દયા કરતા રહે, પ્રેમ કરતા રહે. એકવાર મુસલમાને એક ખલીફા હજરત ઉમર બેઠા હતા. આકાશમાંથી દેવતા ફરિશ્તા જઈ રહ્યા હતા. તેમના હાથમાં એક જાડુ પુસ્તક હતું. તેમણે ફરિશ્તાને બોલાવી અને કહ્યું કે આ પુસ્તક શું લખેલું છે? ફરિશ્તાએ કહ્યું કે આમાં એ લોકોના નામ લખેલા છે જે ખુદાવંત કરીમની ઇબાદત કરે છે, પૂજા કરે છે, જેમણે ભગવાનની ભક્તિ કરી છે, પૂજા કરી છે, એમનું નામ લખેલા છે. તેમણે પૂછ્યું કે આમાં મારું નામ પણ ક્યાં લખેલું છે કે નહીં, જરા નામ બતાવો. નામ જોવા આવ્યા તો તેમાં તેમનું નામ ન મળ્યું. તેમને બહુ દુઃખ થયું કે મેં જીવનભર ભગવાન માટે કામ કર્યું, ભગવાનની દુનિયાને સુખી બનાવવા માટે કામ કર્યા, પણ ભગવાનના ભક્તોમાં મારું નામ ન આવ્યું. તેમણે બહુ દુઃખ થયું અને તેઓ રોવા લાગ્યા. થોડા દિવસ પછી બીજા એક ફરિશ્તા આકાશમાંથી જતા દેખાયા. તેમની પાસે એક નાનકડું પુસ્તક હતું. હજરત ઉમરે તેમને નીચે બોલાવ્યા અને પૂછ્યું, હે ફરિશ્તા, આ પુસ્તક ક્યાં લોકોના નામ લખેલા છે? ફરિશ્તાએ કહ્યું, આ પુસ્તકમાં એ લોકોના નામ લખેલા છે કે જેમને પૂજા ખુદાવંત કરીમ કરે છે, તેમની તેઓ ઇબાદત કરે છે, તેમનું ધ્યાન કરે છે. હજરત ઉમરે કહ્યું, શું દુનિયામાં એવા પણ માણસો છે જેમને ઇબાદત ખુદા કરતા રહે? કરિશ્માતાએ કહ્યું કે હા, દુનિયામાં એવા પણ માણસો છે, ખુદા જેમની ઇબાદત કરતા રહે, ભગવાન જેમની પૂજા કરે છે. દુનિયામાં એવા પણ માણસો છે. એ માણસો કોણ છે? નાનકડા પુસ્તકમાંથી ફરિશ્તાએ નામ સંભળાવી શરૂ કર્યું. તેમાં હજરત ઉમરનું નામ લખેલું હતું. શું મારી ઇબાદત ખુદા કરે છે? મારું ધ્યાન ભગવાન કરે છે? ભગવાન મારું નામ લે છે? તેમણે કહ્યું, હા, આપના નામનો જપ ભગવાન કરે છે. આપણા નામનો જપ ભગવાન કરે છે. શું કામ? શા માટે કરે છે? આપ રામનું નામ નથી લીધું તો શું થયું? ખુદાનું નામ નથી લીધું તો શું થયું? વજન નથી કર્યું તો શું થયું? પરંતુ દુનિયા સારી બનાવવા માટે, બીજાઓના કષ્ટોને ઓછા કરવા માટે, ભગવાનનું જીવન સારું અને નેક બનાવવા માટે આખું જીવન કામ કર્યું. આવા જ માણસોને દેવતા પ્રેમ કરે છે. આવા જ માણસો ભગવાનને પ્રેમ કરે છે.
આજ શિક્ષણ એમના આપ્યા કરે છે.